કેન્દ્રશાસિત પ્રદેશ દીવના દરિયામાં 9 ડિસેમ્બર 1971 ના રોજ ભારત પાકિસ્તાન યુદ્ધમાં INS કુકરી યુદ્ધ જહાજે 194 જવાનો સાથે જળ સમાધિ લીધી હતી। શહીદ તમામ નૌસૈનિકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના અને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। તો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ એ દેશ વિદેશનું એક જાણીતું પર્યટક સ્થળ છે। 9 ડિસેમ્બર 1971 માં ભારત પાકિસ્તાનના યુદ્ધના દરમિયાન પાકિસ્તાન સબમરીને ભારતીય યુદ્ધ જહાજ INS કુકરી ઉપર દીવથી 40 નોટિકલ માઇલ એટલે કે 120 કિલોમીટર ઊંડા દરિયામાં હુમલો કર્યો હતો। ભારતીય યુદ્ધ જહાજોએ પાકિસ્તાન સબમરીનને નુકસાન પહોંચાડ્યું હતું, જેથી તેઓ સુરક્ષિત જગ્યા સુધીને દીવના દરિયામાં સંતા હતા। પરંતુ ભારતીય યુદ્ધ જહાજ INS કુકરીને જોઈને તેઓએ 6 કિલોમીટર દૂરથી જ ટોરપીડો દ્વારા જહાજ ઉપર હુમલો કરીને રાત્રિના 8:45 કલાકે આ હુમલો થતા જ માત્ર 5 મિનિટમાં જ જહાજ ડૂબવા લાગ્યું હતું। અચાનક જ હુમલો થતા અંદરના જવાનો બહાર નીકળી શકેલ ન હતા, તેથી 194 નૌસૈનિકો શહીદ થઈ ગયેલા હતા અને 70 નૌસૈનિકો બચી ગયા હતા। કેપ્ટને હુમલો કરીને લાઈફ રાફ્ટમાં બેસાડી દીધેલ હતા। ભારતીય નૌસેનાનો નિયમ છે કે જ્યાં સુધી બધા નૌસૈનિકો જહાજમાંથી બહાર નીકળ્યા બાદ જ કેપ્ટન જહાજ છોડી નીકળી શકે છે। જેમાં એક પણ જવાન જહાજમાં હોય ત્યાં સુધી કેપ્ટન જહાજ છોડી શકતો નથી। પોતાના જવાનોને ડૂબતા જોઈને કેપ્ટન પોતે પણ મહેન્દ્રનાથ મુલ્લા મહાવીર ચક્ર મેળવનારે પણ જહાજની સાથે જ જળ સમાધિ લીધી હતી। જેમાં દીવ ખાતે ભારતીય યુદ્ધ જહાજ INS કુકરીનું મેમોરિયલ બનાવવામાં આવેલ છે। 194 નૌસૈનિકો શહીદ થયા હતા તેની યાદમાં દીવમાં INS કુકરી મેમોરિયલ બનાવવામાં આવ્યું છે અને 1971 યુદ્ધ જહાજમાંથી જીવિત નૌસૈનિકો દ્વારા શહીદ નૌસૈનિકોને દર વર્ષે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે। મીનાક્ષી ગઢવી સાથે લાઈવ 24 ન્યૂઝ દીવ।